ભારતભરમાં 15 ઓગસ્ટ 2021 થી ગુજરાત અને ભારતના 11 રાજ્યોમાં બાળકો સાથે નાનપણથી સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા કેળવાય તે હેતુથી થતા ભેદભાવ અને અવડછેડ દૂર થાય તે માટે બાળકોને દેશમાં બનેલા ઇતિહાસ અને સમાજ પરિવર્તન માટે સમાજના મહાબનુઓ દ્વારા કરેલ કામગીરી અને તેમના જીવનચરિત્ર વિશે માહિતી મળે, ભણતરની સાથે સામાજિક શિક્ષણ મેળવે તે હેતુથી એક વર્ષ એટલે કે 15 ઓગસ્ટ 2022 સુધી પાટણ જિલ્લાના 9 તાલુકાના 200 ગામોના 9213 બાળકો સહિત ગુજરાતમાં 2000 ગામોના 61,000 બાળકો સાથે આ અભિયાન શરૂ કરેલ છે, જેમાં કથિક જ્ઞ સુધીનું પ્લે કાર્ડનું વાંચન ભીમાશાળાના માધ્યમથી દર અઠવાડિયે દરેક ગામના ભીમ સૈનિક દ્વારા કરવામાં આવશે. આ અભિયાન નવસર્જન ટ્રસ્ટના નિયામક માર્ટિનભાઈના નેજા હેઠળ હાથ ધરવામાં આવ્યું છે. નવસર્જન સંસ્થા દ્વારા 15 ઓગસ્ટ 2021 થી 15 ઓગસ્ટ 2022 સુધી ગોલી ખાયેંગે આઝાદ રહેંગે કાર્યક્રમ બાળકો સાથે કરવામાં આવશે. જે ગુજરાતના 61,000 બાળકો આ કાર્યક્રમની અંદર જોડાશે. આ કાર્યક્રમનો ખાસ હેતુ જે મહાનુભાવોએ પછાત અને ગરીબ સમાજ માટે કામ કર્યું છે એના વિશેની માહિતી મળે, બાળકો શિક્ષણ પ્રત્યે પ્રેરાય અને શિક્ષણના માધ્યમથી જે પણ ઇતિહાસ છે આ દેશનો એના વિશેની જાણકારી મેળવે.